સુરત શહેરમાં વિદ્યાર્થીઓમાં જનજાગૃતિ આવે તે માટે અભિયાનની શરૂઆત કરવામાં આવી, જેમાં સિંગણપર ડભોલી પોલીસ સ્ટેશનની પોલીસની વાત કરવામાં આવે તો પોલીસ અધિકારીઓ પોલીસ સ્ટેશનમાં ખાખી વર્દી જોઈને મનમાં લોકોને ડર પેદા થતો હોય છે તે સ્વાભાવિક છે, પરંતુ નાના ભૂલકા અને નાના યુવા વિદ્યાર્થીઓ પોલીસમાં જોડાઈને લશ્કરમાં પણ જોડાય છે અને એક જાગૃત નાગરિક બનીને પોતાના તથા બીજાઓની પણ સેવા કરતા હોય છે. તે હેતુથી સરકારશ્રી દ્વારા વિદ્યાર્થીઓ માટે પોલીસ સાથે સંકલન થાય તે માટે આયોજન થઈ રહ્યું છે, જેમાં દરેક પોલીસ સ્ટેશનની હદમાં આવતી શાળામાં પોલીસ અધિકારીઓ દ્વારા નાની ઉંમરના વિદ્યાર્થીઓને પોલીસ વિશેની અને લશ્કરમાં જવા માટેની ગાઈડલાઇન્સ આપવામાં આવી રહી છે, જેમાં સામાજિક સંસ્થા પોલીસ કચેરીઓ હેડક્વાર્ટર્સ જેવી જગ્યાઓ લઈ જઈને વ્યક્તિગત ગાઈડ આપવામાં આવે છે, જેથી કુમળી વયના વિદ્યાર્થીઓને ડિફેન્સમાં જવા માટે ઉમંગ અને જુસ્સો વધે અને પોતે સક્ષમ અને જાગૃત થાય. અને આપ જે દ્રશ્ય તે નિહાળી રહ્યા છો તે સિંગણપુર રોડ પર આવેલી પ્રમુખ દર્શન વિદ્યાલયમાં સિંગણપુર પોલીસ સ્ટેશનના PI સાહેબ દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું, સાથે હેડ કોન્સ્ટેબલ ધનંજય સાહેબ તેમજ અન્ય મહિલા અધિકારીઓ સાથે રહીને શાળાના વિદ્યાર્થીઓને ટ્રેનિંગ આપતા જોવા મળી રહ્યા છે. આમ તો આ યોજના સરકારશ્રીની છેલ્લા 5-6 વર્ષથી અમલમાં છે, પરંતુ કોરોના જેવી મહામારીમાં આવા સેમિનાર બંધ રાખવામાં આવ્યા હતા, પરંતુ હાલમાં કતારગામમાં સિંગણપુર પોલીસ સ્ટેશન દ્વારા આ સેમિનારનું આયોજન પ્રમુખ દર્શન શાળામાં કરવામાં આવ્યું હતું. આમ સુરત શહેરના વિદ્યાર્થીઓમાં જનજાગૃતિ કેળવાય તે માટે પોલીસ દ્વારા જનજાગૃતિ અભિયાન કરવામાં આવી રહ્યું છે અને વિદ્યાર્થીઓ અને શાળાના બાળકોમાં પોલીસ પ્રત્યે જાગૃત થાય તે માટે આ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. તમામ વિશ્રામ ને વાતો નહીં.